नमस्ते मित्रों, चालो अंग्रेजी में आज आ कॉन्सेप्ट पर आप वर्ण छूटा पाड़ी अने अंग्रेजी केव रीते वाँचू ए पद्धति पर काम करेलू है। आ पद्धति पर आप पार्ट वन एट के आखी बुकलेट तैयार करेली है। आ बुकनी अंदर वर्ण केम छूटा पड़ेला एनी डीप में माहिती आपेली है। आ घनी वक्त एवं थे कि व्यक्ति नाम लगता आवड़ गयु, हम वाँचू केम, तो एनी पद्धति पण अहीं तमने आपेली है। ये पार्ट टू नी अंदर से दाखला तरीके एक्जाम्पल पर ओ है तो ओ वाँचवानो छे। तो अहीं तमे जो छो बोब जोब रोब मोब सोब आवा बधा स्पेलिंग एक सरखा उच्चार थई जाय अने तमने वाँचता आवड़ी जाय, त्यार पछी तमने मोटो कोई स्पेलिंग होय तो वाँचता नथी आवड़तुं तो त्यां ए ई आई ओ यू જ્યાં સ્વર આવે છે ત્યાં કાતર મારો। એ કોન્સેપ્ટ ઉપરથી અલગ અલગ અક્ષર કરી અને અક્ષર અક્ષર થઈને શબ્દ વાંચન કરવાનું છે। એક્ઝામ્પલ ફોર હોસ્ટેલ, તો હોસ્ટેલ આ વાંચન આવડી ગયા પછી તમારી પાસે 1500 શબ્દોનું એવો મારો આવશે કે લખો એવું વાંચો, વાંચો એવું લખો। આ કોન્સેપ્ટ કમ્પ્લીટ ક્લિયર થઈ ગયા પછી તમને ગ્રામર ઉપર લઈ જવામાં આવશે અને એ ગ્રામર ઉપર લઈ જઈ અને તમને અંગ્રેજી વાંચતા કરી દેવામાં આવશે। આ 2019ની અંદર જ્યારે શરૂઆત કરવામાં આવી એ છોકરા જ્યારે આ 2019ના છોકરાઓ છે કે જે કોન્સેપ્ટમાં સ્ટાર્ટિંગમાં પ્રાયોગિક ધોરણે અમલ કરવામાં આવ્યો હતો અને એ જ્યારે છોકરાઓ છે એ ધોરણ 10ની અંદર પહોંચ્યા ત્યારે એ 100% છોકરાઓ છે અંગ્રેજી વિષયની અંદર પાસ થયેલા છે। તો આ પદ્ધતિ ખૂબ કારગર છે। એકમ કસોટીની વાત કરીએ તો સામયિક મૂલ્યાંકન કસોટી અંદર જે છોકરાઓ જે 13.5 ગુણમાં હતા એ આજે 21.5 ગુણ સુધી લાવે છે। ધોરણ 8ની અંદર વર્તમાનની અંદર છે એ છોકરાઓનું લેખન ખરાબ છે તો એ લેખન ઉપર કામ થઈ રહ્યું છે। એ જે છોકરાઓના ખરાબ અક્ષર છે કે એક્ઝામ્પલ ફોર ક્વેશ્ચન ટુ આન્સર બનાવે છે ખરા, પણ એનું રાઇટિંગ બહુ બેડ છે તો આ રાઇટિંગને કેવી રીતે સુધારવું એ કોન્સેપ્ટ ઉપર અત્યારે કામ થઈ રહ્યું છે। તો અત્યારે આ 8મા ધોરણના છોકરાઓનું રાઇટિંગ છે અને આ છોકરાઓ અમારા 9મા ધોરણમાં જશે ત્યારે એને માત્ર ને માત્ર ક્વેશ્ચન ટુ આન્સર જ યાદ કરવાના રહેશે। તો આવું આ એક ઇનોવેશન છે। આ ઇનોવેશનમાં પાર્ટ વન ચાલો અંગ્રેજી વાંચતા શીખીએ બુકલેટ એક છે અને ટૂંક સમયની અંદર ચાલો અંગ્રેજી વાંચતા શીખીએ પાર્ટ ટુ આવી રહ્યો છે। આભાર।